અત્યાર પછી અતિ સંવેદનશીલતા એલર્જી એટલે હાઈપર સેન્સિટિવિટી એ એક પ્રકારનો બિનચેપી રોગ છે. ચેપી રોગ નથી, એ એક પ્રકારનો બિનચેપી રોગ છે. હવે જોજો, જ્યારે આપણે કોઈ નવી જગ્યાએ જઈએ છીએ ત્યારે ક્યારેક અચાનક કોઈ કારણ વગર છીંક આવવી, કફના લીધે ગળામાં સસણી, કફના લીધે ગળામાં સસણી બોલવી એટલે બળતરા થવી વગેરે જેવા અનુભવ થાય છે, અને જેવા આપણે એનાથી દૂર જઈએ છીએ એટલે આ લક્ષણ અદૃશ્ય થઈ જાય છે. તો કેટલાક વ્યક્તિઓ એ પર્યાવરણમાં હાજર રહેલા કણો પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોય. આવું થવાનું કારણ શું? તો એ નવા સ્થાનોના પર્યાવરણમાં રહેલા કણો પ્રત્યે આપણામાંના અમુક વ્યક્તિઓ એ સંવેદનશીલ હોય છે. હવે જોજો, આ પ્રકારની પ્રતિક્રિયા કે પ્રતિચાર એ પરાગ્રજ ધૂળમાં રહેલી જીવાતો પ્રત્યેની એલર્જીના કારણે જોવા મળે છે, જે અલગ અલગ સ્થાનોએ ભિન્ન પ્રકારની હોય છે. જગ્યા બદલાય એટલે પરાગ્રજ અને ધૂળમાં રહેલી જીવાતો જગ્યાએ જગ્યાએ જુદા જુદા પ્રકારની હોય છે. હવે એનું આપણે અર્થઘટન કરીએ કે પર્યાવરણમાં હાજર કેટલાક પ્રતિજન એટલે કણ પ્રત્યે પ્રતિચારક તંત્ર દ્વારા વધુ પડતો જે પ્રતિચાર આપવામાં આવે એને એલર્જી અથવા અતિસંવેદનશીલતા અથવા હાઈપર સેન્સિટિવિટી તરીકે આપણે ઓળખીએ છીએ. હવે જોજો, એવા પદાર્થ કે જેના પ્રત્યે આવો પ્રતિચાર સર્જાય છે એને એલર્જી પ્રેરક દ્રવ્યો એટલે કે એલર્જન્સ કહેવાય છે, અને તેના માટે સર્જાતી એન્ટીબોડી કઈ છે? તો ઇમ્યુનોગ્લોબ્યુલિન જી. એની સામે સર્જાતી એન્ટીબોડી કઈ છે? તો ઇમ્યુનોગ્લોબ્યુલિન જી. હવે જોજો, એલર્જન્સના સામાન્ય ઉદાહરણમાં ધૂળમાં રહેલ જીવાત, પરાગ્રજ, પ્રાણીઓનો ખોડો એ સામાન્ય એલર્જન્સ કે એલર્જી પ્રેરક દ્રવ્યો છે. પછી એલર્જીના લક્ષણોમાં છીંક આવવી, આંખમાંથી પાણી નીકળવું, નાકમાંથી પ્રવાહી પડવું અને શ્વાસ લેવામાં તકલીફ પડવી એ એલર્જીના સામાન્ય લક્ષણો છે. હવે એલર્જન્સની અસરના લીધે એલર્જી થવાનું કારણ શું? તો ખાસ કરીને માસ્ટકોષોમાંથી સ્ત્રવિત હિસ્ટેમાઇન અને સેરેટોનિન જેવા રસાયણોની અસરથી આવા એલર્જીક લક્ષણો છે એ જોવા મળે છે. હવે એલર્જીનું નિદાન, તો એલર્જી થવાનું કારણ જાણવા માટે દર્દીને સંભવિત એલર્જનના સંપર્કમાં લાવવામાં આવે છે. જુદા જુદા એલર્જન્સના સંપર્કમાં દર્દીને છે એ લાવવામાં આવે, પછીનું અવલોકન કે ઓબ્ઝર્વેશન છે એ થતું હોય, અથવા એલર્જન્સની થોડી માત્રા શરીરમાં દાખલ કરવામાં આવે છે અને જોવા મળતી પ્રતિક્રિયાઓનો અભ્યાસ થાય છે. આ રીતે જે તે વ્યક્તિને દર્દીને કયા એલર્જન્સની એલર્જી છે એ નક્કી થઈ શકે છે. ત્યાર પછી આગળ સારવારમાં એન્ટીહિસ્ટેમાઇન, એડ્રીનાલિન અને સ્ટેરોઇડ જેવા ઔષધો કે દવાઓ છે એની સારવાર આપવાથી એલર્જીના લક્ષણો દૂર થઈ શકે છે. ઓકે.